સમય ફરે છે, માણસ ફરે છે, યંત્ર ફરે છે, મંત્ર ફરે છે, પણ એક દિવસ ગરીબની આંખ ફરે છે ને પછી સરકાર ફરે છે. લોકતંત્ર. સતત ચાલતી આ ચર્ચાઓની વચ્ચે વોટ્સએપ ગ્રુપમાં એક કવિતા આવી. કવિતા ચંદ્રકાંત બક્ષીની છે અને બક્ષી એટલે પોતાના તેજાબી જલદ મિજાજ માટે જાણીતા છે, એવા લખાણ માટે જાણીતા છે. અને એમની કવિતાનું નામ છે, શીર્ષક છે સરકાર. સરકાર, સરકારને કરોડ મોઢા હોય છે પણ એક આત્મા નથી હોતો. સરકાર અવાજની માલિક છે. સરકાર વિચાર કરાવી શકે છે. સરકાર લેખકને લખાવી શકે છે, જાદુગરને રડાવી શકે છે, ચિત્રકારને ચિત્રાવી શકે છે, ગાયકને ગવડાવી શકે છે, કલાકારને કલા કરાવી શકે છે, એક હાથે તાળી પડાવી શકે છે, રવિવારને સોમવાર બનાવી શકે છે, નવી પેઢીને જૂની કરી શકે છે, જૂનીને પૈસાદાર બનાવી શકે છે, પૈસા છાપી શકે છે, ઘાસ ઉગાડી શકે છે, વીજળી વેચી શકે છે, ઇતિહાસ દાટી શકે છે, અર્થને તંત્ર અને તંત્રને અર્થ આપી શકે છે. સરકારોની ભાગીદારીમાં પૃથ્વી ફરે છે, સમય ફરે છે, માણસ ફરે છે, યંત્ર ફરે છે, મંત્ર ફરે છે. સમય ફરે છે, માણસ ફરે છે, યંત્ર ફરે છે, મંત્ર ફરે છે, પણ એક દિવસ ગરીબની આંખ ફરે છે ને પછી સરકાર ફરે છે. આ બક્ષી છે અને બક્ષી આવું જ લખતા આવ્યા છે. આજના સમયમાં બહુ જ વાસ્તવિક નથી કવિતા, પણ છતાંય બહુ જ સુંદર છે અને એટલે જ એ તેજાબી મિજાજના કવિને કલ્પનાના કેનવાસના માધ્યમથી ફરી એકવાર યાદી. નમસ્કાર.